તે શરૂઆત કરીએ પ્રકાર છે ગઝલ કવિતાને આપણે સમજી લીધી હવે હોમવર્ક કવિતા બધાએ બધા લખવાની છે તૈયાર કરી ત્યારબાદ શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ ત્રણ વાર લખવાના રહેશે ભાષા સજ્જતા મેં તમને આગળ જણાવ્યું હતું કે ભાષા સજ્જતા માં આ વખતે ગઝલ છે આપણો પ્રકાર કવિતાનો છે ગઝલ તો ગઝલ કોને કહેવાય એ આપણે અહીં શીખીશું તો ગઝલ છે એ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે એ ઇન્ડિયન નથી ફારસી કાવ્ય પ્રકાર છે એનો અર્થ પ્રિયતમા સાથેનું ગુફતેગુ એવો થાય છે ગઝલ એટલે પ્રિયતમા સાથેની ગુફતેગુ એટલે કે એની વાતચીત ગઝલ અરબી ઉર્દૂ જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે ગઝલમાં બે પંક્તિઓની એક શેર બને છે અને એવા કેટલાક શેર ભળીને આખી કૃતિ રચાય છે પરંતુ દરેક શેર છે એ પોત સ્વતંત્ર કાવ્ય પંક્તિ બનાવે છે ગઝલની વિશેષતા તેના રુદિફ અને કાફિયા છે રુદિફ અને કાફિયા યાને અનુપ્રાસ

ખાસ અંડરલાઈન કરવાનું કે ગઝલ છે એ ફારસી કાવ્ય પ્રકાર છે મા ગુજરાતી ભાષામાં પણ ઉર્દુની જેમ ગુજરાતી માતૃભાષામાં પણ આ ગઝલ લખી શકાય છે એ સ્વતંત્ર કાવ્ય પંક્તિઓ છે તમે એક કાવ્ય પંક્તિ વાંચશો તો તમને એનો અર્થ અલગથી મળી જશે એનો આધારે ઉપર નીચેની કાવ્ય પંક્તિ હોય નહીં દરેક કાવ્ય પંક્તિ સપોઝ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર તોસ્ત અંદરથી એવી જાત બનાવીએ ફિનિશ અહીં પૂર્ણ વિરામ એટલે કે આ બે જે વાક્ય છે એ બે વાક્ય પોતાનું અલગથી વાક્ય બનાવે છે એ કાવ્યના ઉપર નીચેની પંક્તિઓને કોઈ જ લેવા દેવા નથી એટલે કે સ્વતંત્રતા આ ગઝલમાં ખાસ જોવા મળે છે બાકી કવિતા હોય તો એ સળંગ એકબીજાને સંલગ્ન હોય છે પરંતુ ગઝલમાં એવું હોતું નથી હોમવર્કમાં ભાષા સજ્જતા છે આ આખો જ પેરેગ્રાફ લખી રહેશે હવે અભ્યાસ નીચેના દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા ચોરસમાં દર્શાવો શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે ગઝલ ખ શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે કાલી જગ્યા તો કવિ કહે છે કે આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે કવિ પોતાની જાતને બહારથી જેવી સ્વચ્છ અને સુંદર દેખાય છે તેવી અંદરથી સ્વચ્છ સુંદર બનાવવાનું કહે છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો કવિ શું મહેકતું કરવાનું કહે છે તો કવિ જ્યાં હોઈએ ત્યાં બધું જ મહેકતું કરવાનું કહે છે કોના દ્વારા પોતાના કાર્યો દ્વારા કવિ પોતાની જાતને કેવી કેવી કરવાનું કહે છે તો જેવી બહારથી સ્વચ્છ અને સુંદર દેખાય છે તેવું જ પોતાની જાતને અંદરથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે કવિ શેને શેને રડિયાત કરવાનું કહે છે તો કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રડિયાત એટલે કે તેને સુંદર બનાવવાનું કહે છે આ રીતે અભ્યાસના બંદે પ્રશ્નો તમારે લખવાના રહેશે હવે સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે તો કવિ આપણને આ કાવ્યમાં કવિતાની આખો ભાવાર્થ કે જેમ કે તમામ ખુશીઓની વાત કરવાનું કહે છે હિંમતથી દુઃખનો સામનો કરવાનું કહે છે બરોબર જુઓ હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ ત્યાં જ સુવાસ ફેલાવાનું કહે છે બરોબર દુઃખ હોય તો દુઃખ સુખ હોય તો સુખ તમને જે મળ્યું છે એમાં સંતોષ મેળવી અને તેની સાથે રહી અને સુવાસ ફેલાવવાનું કહે છે કરનગર અને સમગ્ર વિશ્વને પણ રણયામણું બનાવવાનું કહે છે જીવનમાં જે કંઈ પણ મળે છે પેઢીને તેની ભેટ આપી આવતા આપણા ભાવિ ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું કહે છે આગળ કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે આ દરેક વસ્તુને કે પોતાના આંતરિક સૌંદર્યને ખીલવવાનું ખુશીની વાત કરી એક નવી શરૂઆત કરવાની વાત કહે છે હિંમતોનો સામનો કર દુઃખોનો હિંમતથી સામનો કરવાની વાત કહે છે સાથે ઘર નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરવાનું કહે છે બરોબર અને જે કાંઈ પણ મળ્યું છે એને સવાયું કરી એની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની પણ વાત શરૂઆત કરવાનું કહે છે દુઃખો વિશે કવિ શું કહે છે તો કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે કંઈ હારી જવું જોઈએ નહીં એનો હિંમતથી સામનો કરી દુઃખને જ પરાજિત કરવું જોઈએ કવિ આવનારી કાલને શું આપવા માંગે છે કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એ સવાયું કરી અને એને ભેટમાં આપવાનું કહે છે નીચેની પંક્તિઓ સમજાવો તમારે એનો ભાવાર્ટ લખવાનો રહેશે

વાક્ય તમારે તમારી જાતે બનાવવાનું રહેશે નીચેના શબ્દોને શબ્દકોષ ના ક્રમ મુજબ ગોઠવો ખાસ ધ્યાન રાખો જુઓ સ અને સ્વ આ શબ્દો આપેલ છે તો એને શબ્દકોશમાં ગોઠવતા પહેલા પહેલા તો મીંડાવાળો સ આવે એટલે શરૂઆત પછી સ સવાયુ પછી સુંદર પછી શરૂઆત જેવા પ્રાસવાળા વાળા શબ્દોની યાદી બનાવ વાત શરૂઆત તો એક શબ્દની આ શું કહેવાય પ્રાસ શબ્દો છે તો તમે કવિતા

રોજ ઈશ્વરને પ્રાર્થના કરીએ રોજ નિયમિત લેસન કરીએ રોજ કસરત કરીએ આ પ્રશ્ન છ લખવાની જરૂર નથી હા પ્રશ્ન પાંચ બધા એટલે કેવા જેમ કે વાત શરૂઆત જો માત બરોબર છે પછી તમને ત્રીજી પંક્તિમાં દેખાશે જાત રડિયાત સોગાત બધાને ટોટલ છ શબ્દ મળ્યા વાત શરૂઆત માત જાત રડિયાત સોગાત બરોબર તોથી મિત્રો આ રીતે આપણે કાર્ય કરવાનું રહેશે કવિતા ખાસ વધારે તૈયાર કરવાની છે અને મોઢે લખવાની રહેશે થેન્ક યુ